સંઘ પ્રદેશ દીવમાં સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે એકતા માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે 11 વાગે દીવના દરેક સરકારી વિભાગોમાં શપથ ગ્રહણ કરવામાં આવી. સાંજે 5 કલાકે પોલીસ કર્મીઓ દ્વારા પરેડનું આયોજન તેમજ સાંજે 7 કલાકે દીવ બંદર ચોક પાર્કિંગ જેટી પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સંઘ પ્રદેશ દીવ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સવારે 7 દિવસે દીવ પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પ્રાંગણમાં રાષ્ટ્રીય એકતા અખંડતા તેમજ સુરક્ષામાં દરેક ભારતીય પોતાનો સહયોગ આપે તે માટે દીવ જિલ્લા કલેક્ટરના નેતૃત્વ હેઠળ ઉપસ્થિત તમામ લોકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજના દિવસને અત્યંત નવરંગી બનાવવા માટે અને લોકો સુધી શાંતિ અને એકતાનો સંદેશ પહોંચાડવા માટે સંદેશા કાર્યક્રમનું આયોજન કરેલ, જે પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવી એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી અને દીવ સ્પોર્ટ્સ એચઓ મનોજ કામલ્યાના વરદ હસ્તે શાંતિના પ્રતિક સફેદ કબૂતરોને ખુલ્લા આકાશમાં ઉડાડીને આઝાદ કરવામાં આવ્યા હતા. સાથે દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્મા, દીવ જિલ્લા પંચાયત સીઈઓ વૈભવ રિખારી, મામલતદાર ચંદ્ર હાસવાજા, દીવ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી, દીવ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ અધિકારી હરિલાલ વારા, દીવ PWD એજ્યુકેટિવ એન્જિનિયર ગોપાલ જાદવ, દીવ આરોગ્ય વિભાગ અધિકારી KY સુલતાન તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીવ સ્પોર્ટ્સ એચઓ મનોજ કામલ્યા દ્વારા દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય તેમજ દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીવ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે લીલી ઝંડી આપી એકતા દોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દીવ જિલ્લાના અધિકારીગણ, કર્મચારીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીગણે મોટી સંખ્યામાં તેમજ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે એકતા દોડનો દીવ પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પ્રાંગણમાંથી પ્રારંભ કરી દીવના મુખ્ય માર્ગોથી લઈને પુનઃ પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સાથે દીવ સ્પોર્ટ્સ વિભાગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીગણ તેમજ ઉપસ્થિત લોકો માટે રિફ્રેશમેન્ટની સુવિધા કરવામાં આવી હતી. તેમજ આજના પ્રસંગે ખાસ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રિન્ટવાળા ટી શર્ટ અને કેપનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન દીવ રાજભાષા વિભાગના સુનિલ તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે દીવ સ્પોર્ટ્સ વિભાગના એપીઓ અક્ષય કોતલવાર અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોવાને લીધે અમે રાષ્ટ્રીય એકતા દોડ માં ભાગ લીધો અને દીવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી સ્ટાર્ટ કરી અને ગામમાં ફરી અને પાછા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અમે આવેલા અને ત્યારબાદ અહીં શપથ લેવામાં આવી હતી અને અમને ટી શર્ટ અને ટોપી પણ આપવામાં આવનારું નવું વર્ષ સૌને સુખદાયી અને સુખાકારી વાળું નીવડે એવી યશલેસર પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. અમે છેલ્લા 22 વર્ષથી જે કામ કરી રહ્યા છે એને અમે એવોર્ડ મોમેન્ટો શિલ્ડ ID કાર્ડ બનાવવાનું એ
તમામ કામ માટે જે લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે, જેમ કે સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ, સ્નેહી, સગા સંબંધીઓ અને સમાજ પરિવાર, આ તમામ લોકોનો આખા વર્ષ દરમિયાન જે સહયોગ મળ્યો અને છેલ્લા 22 વર્ષથી સહયોગ મળી રહ્યો છે તે તમામ માટે હું આભાર વ્યક્ત કરું છું. અને આવનારું નવું વર્ષ તમામ માટે સુખદાયી, સફળ અને આરોગ્યની દ્રષ્ટિએ સુખાકારી વાળું નીવડે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષની સાબરકાંઠાની અરવલ્લીના બધા જે કાર્યકર્તાઓ, આમ જનતા, બધા જે લોકો સાબરકાંઠાની અરવલ્લીના છે એમની ખૂબ મારા તરફથી શુભકામના પાઠવું છું. ભગવાન એમને સર્વનું આરોગ્ય, સમૃદ્ધિ, સરસ રહે અને દેશના કામમાં બધા લોકો લાગે. હંમેશા દેશ એ જ અમારો સર્વોપરી, દેશ માટે બધા જ લાગીએ અને આ દેશને આદરણીય નરેન્દ્રભાઈ સર્વોપરી લઈ જવા રહ્યા છે, એમાં બધા જ આપણે જોડી રહી અને એકમેક થઈ વિકાસનું કામ કરીએ. હંમેશા સાબરકાંઠાને અરવલ્લીનો વિકાસ થાય એ જ આપણો ધ્યેય. આપણે બધા એમાં જોડીએ એવી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું.